કેશોદના મોટી ઘનસારી ગામના ખેડૂતે વન પ્રાણી પ્રત્યે માનવતા દાખવી. ખેડૂતના ખેતરમાં નીલગાયે બચ્ચાને જન્મ આપ્યા બાદ ખેતરમાં બે દિવસ સુધી પરત ના આવતા ખેડૂતે બચ્ચાની બે દિવસ સાર સંભાળ રાખી બચ્ચાને તેની માતા સાથે મિલન ન થતા વન વિભાગને જાણ કરી વનપાલને નીલગાયનું બચ્ચી સોંપ્યું. ખેડૂતના ખેતરમાં નીલગાયે બચ્ચાને જન્મ આપ્યા બાદ ખેતરમાં બે દિવસ સુધી પરત ન આવતા ખેડૂતે બચ્ચાની બે દિવસ સાર સંભાળ રાખી બચ્ચાને તેની માતા સાથે મિલન ન થતા વન વિભાગને જાણ કરી વનપાલને નીલગાયનું બચ્ચું સોંપ્યું. હાલમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કેશોદ તાલુકાના મોટી ઘનસારી ગામના ખેડૂતે અનોખી ફરજ નિભાવી વન્ય પ્રાણી પ્રત્યે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોટી ઘનસારી ગામની સીમમાં હરીશી રાયજાદાના ખેતરમાં નીલગાયે બચ્ચાને જન્મ આપ્યા બાદ અન્ય વિસ્તારમાં જતા રહેતા ખેતરમાં રહેલું એકલું નિરાધાર બચ્ચું ખેડૂતોના દયાને આવતા બચ્ચાને ખેતરમાંથી પોતાના ખેતરમાં આવેલ ઓરડીમાં સલામત રાખી દૂધ પીવડાવી માવજત કરવામાં આવી. બે દિવસ સુધી નીલગાયને તેમના વિખૂટા પડેલા બચ્ચા પાસે ન આવતા ખેડૂતે વન વિભાગને જાણ કરતા વનપાલન વિકે શામરા મોટી ઘનસારી હરીશી રાયજાદાના ખેતરેથી નીલગાયનું બચ્ચું લઈ જઈ પ્રાથમિક સારવાર માટે મોકલી જ્યાંથી પ્રાથમિક સારવાર લઈ રહ્યા બાદ સ્થાનિક જંગલમાં રાખવામાં આવશે. તેમ છતાં બચ્ચાને તેમની માતા સાથે મિલન નહીં થાય તો પ્રાણી સંગ્રહાલયમાં મોકલી આપવામાં આવનાર હોવાનું વનપાલન વિકે શામરાએ જણાવ્યું હતું. ખેડૂતોના ખેત પેદાશમાં નીલગાય ભૂંડ સહિત જંગલી પ્રાણીઓ નુકસાન પણ પહોંચાડતા હોય છતાં નિરાધાર નીલગાયના બચ્ચાને ખેડૂત દ્વારા રહેવાની દૂધની વ્યવસ્થા સાથે માવજત કરી વન વિભાગને સોંપી માનવતા દાખવી હતી.